ગુડ મોર્નિંગ બાળકો, મજામાં તો છો ને બધા? ચાલો આપણે પહેલા ગુડ મોર્નિંગ વિશ કરી લઈએ. ગુડ મોર્નિંગ, હાઉ આર યુ ટુડે? આઈ એમ હેપી, લેટ્સ પ્લે. સ્ટ્રેચ અપ, સ્ટ્રેચ ડાઉન, સ્ટ્રેચ યોર નેક, ટર્ન અરાઉન્ડ, ટચ યોર હેડ, ટચ યોર નોઝ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ ટુડે? I'm happy, let's play. હવે ખિસકોલીબાઈનું બાગી ગાઈશું. ચાલો તમારે બધાએ મારી સાથે ગાવાનું છે, ઓકે? નાની સરખી ખિસકોલીબાઈ, નાની સરખી ખિસકોલીબાઈ, જાત્રા કરવા જાય. સ્ટેશન ઉપર ટિકિટ કપાવે, મસ્તર ગભરાઈ જાય. નાની સરખી ખિસકોલીબાઈ ચતરા કરવા જાય, છુક છુક કરતી ગાડી આવે, બારણા ઉગડી જાય. નાની સરખી ખિસકોલીબાઈ ચટપટ બેસી જાય, નાની સરખી ખિસકોલીબાઈ ચટપટ બેસી જાય. છુક છુક કરતી ગાડી ઉપડે, બારણા બંધ થઈ જાય. નાની સરખી ખિસકોલીબાઈ છત્રા કરવા જાય. સૌથી પહેલા કાશી આવે, ગંગાજીમાં નાય. નાની સરખી ખિસકોલીબાઈ છત્રા કરવા જાય. હવે તમને આ બાળગીત આવડી જ ગયું છે. તમારે બધાએ આ બાળગીતનો વિડીયો બનાવીને મને મોકલવાનો છે. આજે આપણે કયો વિષય છે? અંગ્રેજી. તેમાં આપણે મમ્મા લેટર ડી અને બેબી લેટર ડી શીખવાનો છે. ચાલો, મમ્મા લેટર ડી અને બેબી લેટર ડી. મમ્મા લેટર ડી, આમે શું લખ્યું? મમ્મા લેટર ડી. હવે આ શું લખ્યું? તેનો બેબી લેટર ડી. આપણે મમ્મા લેટર એ, બેબી લેટર એ. મમ્મા લેટર બી, બેબી લેટર બી. મમ્મા લેટર સી, બેબી લેટર સી. અને હવે મમ્મા લેટર ડી અને તેનો બેબી લેટર સી. આ શીખવાનો છે, તે પણ ફોર લાઈન ની બુકમાં. કઈ બુકમાં? મમ્મા લેટર ડી અને બેબી લેટર ડી લખવાનો છે. તો ડી પરથી આપણે થોડાક શબ્દો બોલી લઈએ. ડી ફોર ડોગ, ડી ફોર ડગ, ડી ફોર ડોલ્ફિન, ડી ફોર ડાયનોસોર, ડી ફોર ડ્રમ, હે ને? યસ. તો હવે આપણે અહીંયા ડી ફોર ડોગ કેમ લખવાનો, ડી લેટર ડી કેમ લખવાનો તે
से खिलाइए। तो रेड लाइन थी बे पर्पल लाइन सुधी स्टैंडिंग लाइन एंड कौ। हवे तेनो बेबी लेटर एने स्मॉल सी। हवे आया डी फॉर डॉग, मम्मा लेटर डी फॉर डॉल्फिन, डी फॉर डॉग, डी फॉर डायनासोर। आपने શું લખ્યું ફોર લાઈન ની નોટ માં? મમ્મા લેટર ડી ફોર ડોગ અને બેબી લેટર ડી ફોર ડોગ, એ તમારે પણ ફોર લાઈન ની બુક્સ માં લખવાનું છે। હવે આપણે કેપિટલ લેટર ને તેના સ્મોલ લેટર એટલે કે મમ્મા લેટર ને તેના બેબી લેટર સાથે જોડીશું। ચાલો હવે હું અહીંયા લેટર લખું છું એ બી સી અને ડી। હવે અહીંયા બી સી ડી અને એ અહીંયા તમે જુઓ તો બી ફોર બોલ એ આમ હોય અને ડી ફોર ડોગ એ આમ હોય, તમારે તે યાદ રાખવાનું છે। હવે આપણે અહીંયા આ જોડકાને જોડી દઈશું। ચલો અહીંયા મમ્મા લેટર એફ ફોર એપલ લખેલો છે તો તેનો બેબી લેટર ક્યાં છે? આ છે નય, આ નય, આ તો આ યસ, તો આપણે તેને જોડી દઈશું। હવે બી ફોર બટરફ્લાય તો તેનો બેબી લેટર બી ફોર બટરફ્લાય ક્યાં છે? અહીંયા, તો આપણે તેને જોડી દઈશું। હવે સી ફોર કેટ, સી ફોર કપ, સી ફોર કોટ ક્યાં છે? યસ। હવે ડી ફોર ડોલ્ફિન, આ શું કર્યું આપણે? તેને મમ્મા લેટર ને તેના બેબી લેટર સાથે જોડ્યા, તમારે પણ તમારી નોટબુકમાં જોડવાના છે। બાય બાય।